સવાલોના જવાબ શોધી રહ્યો છે કે પછી બીજા સવાલ ઊભા કરી રહ્યો છે? સ્વરા, તું ક્યારે આવી? તું સવાલોના જવાબ શોધી રહ્યો હતો ને ત્યારે. તને કેવી રીતે ખબર પડી કે હું જવાબ શોધી રહ્યો છું? જ્યારે બે વ્યક્તિની પરિસ્થિતિ સરખી હોય ને, તેમના ચહેરાના જે ભાવ હોય ને એ પણ સરખા હોય. મન, આપણે બંને સવાલોથી ઘેરાયેલા છીએ. બસ ફરક એટલો છે કે મને મારા સવાલોના જવાબ મળ્યા છે અને તું ક્યાંક ને ક્યાંક હજી પણ તારા સવાલોમાં અટવાયેલો છે. અરે વાહ, તું જવાબ સુધી પહોંચી ગઈ. 50-50. અને જવાબની સાથે સાથે ઘણી બધી દિશાઓ ખુલી ગઈ હોય ને એવું લાગે છે. પણ સાચું કહું મન, હજી સુધી કઈ દિશા પકડવી ને એ નથી સમજાઈ રહ્યું. ચાલો, તું એક સ્ટેપ આગળ તો વધી, હું તો હજી સવાલોના ગૂંચળામાં જ ઘેરાયેલો છું. તો પૂછી નાખ ને તારા સવાલો, કદાચ હું એના જવાબ આપી શકું. સ્વરા, હા, એક પર્સનલ સવાલ પૂછું? પૂછ ને. સ્વરા, હું તારી સાથે ડિવોર્સ લેલો પછી તું બીજા લગ્ન કરીશ? હું તારી સાથે ડિવોર્સ લેલો પછી તું બીજા લગ્ન કરીશ? આઈ ડોન્ટ નો મન, તારા આ સવાલનો મારી પાસે કોઈ જવાબ નથી. હજુ ઘણા બધા એવા સવાલો છે જેના જવાબ આપણે શોધવાના છે. તને ખબર છે, સ્કૂલ ડેઝમાં છે ને હું ઉદાસ કે દુઃખી થતો ને, ત્યારે આમ વરસાદમાં ભીંજાવા નીકળી પડતો અને વરસાદના છાંટામાં છે ને મારું બધું જ દુઃખ જાણે ઓગળી જતું. અને જ્યારે વરસાદ ન હોય ને, ત્યારે હું શાવર નીચે ઊભો રહી જતો અને મને બહુ જ રિલેક્સ્ડ ફીલ થતું. તું દુખી થતી ત્યારે શું કરતી? હું મારી બે પડાની સાયકલ લઈને દૂર દૂર જતી રહી. સાયકલની સ્પીડની સાથે સાથે મારું દુઃખ પણ ઓછું થઈ જતું. એ બાય ધ વે, આપણે આ શું દુઃખભરી વાતો લઈને બેઠા છીએ? સુખની વાતો કરી તો મન, તારા માટે સુખ એટલે શું? એક મિનિટ, લેટ મી ગેસ, મોહિની. અને સ્વરા, તારા માટે સુખ એટલે, લેટ મી ગેસ, તારું કરિયર, રાઈટ? જે તમારી દ્રષ્ટિથી સાચું છે એને ક્યારેક મારી દ્રષ્ટિથી જોશો તો તમને સમજાશે કે અત્યારે તમે જ્યાં છો એ જ તમારા માટે સાચા સુખનું સરનામું છે. સ્નેહ અને હૂંફથી છૂટા પડવું એટલું સહેલું નથી. તમારી જનરેશન માત્ર આ ક્ષણનો વિચાર કરે છે, પણ દૂરના ભવિષ્યના પરિણામ વિશે કોઈ નથી વિચારતું. હજુ ઘણા બધા એવા સવાલો છે જેના જવાબ આપણે શોધવાના છે. તને ખબર છે, સ્કૂલ ડેઝમાં છે ને હું ઉદાસ કે દુઃખી થતો ને, ત્યારે આમ વરસાદમાં ભીંજાવા નીકળી પડતો.
તું દુખી થતી ત્યારે શું કરતી? હું મારી બે પડાની સાયકલ લઈને દૂર દૂર જતી રહી. સાચી વાત. અરે નાની બહુ, તમારા પગે શું થયું? તો મોટી બા, સ્વરા દાદરા નીચે ઉતરતી હતી ત્યારે એનો પગ છે ને જરા મચકોડાઈ ગયો. મન, તને આટલી ગરમીમાં શરદી કેવી રીતે થઈ? એક્ચ્યુઅલી મન કાલે શાવર નીચે ઠંડા પાણીથી નહાયો ને એટલે એને શરદી થઈ ગઈ. મનભાઈ, તમે તમારા નાક ઉપર પેલી કપડાં સુકવવાની ક્લિપ લગાડી દો ને, બધી શરદી સુકાઈ જશે. અને હા સ્વરા, તું આ દાદરા ઉપરથી ફરીથી પડી જા. હા પણ હા, હો આ વખતે ફોકસ તારા બીજા પગ ઉપર રાખજે, જેથી કરીને તારા બંને પગ સરખા જ ચાલશે. ડિમ્પલ, નાક ઉપર ક્લિપ ભરાવે ને તો માણસનો શ્વાસ રૂંધાઈ જાય. અને આ શું હા, કે સરખું ચાલવા માટે બીજો પગ પણ ભાંગી નાખવાનો? આવા આઈડિયા તને આવે છે ક્યાંથી? હું મારા પોતાના DIY ક્રિએટ કરતી રહું છું મમ્મીજી. DIY એ શું છે? Do it yourself. મોટી બા, શું કરું મારે આ ડિમ્પલ નું? ડિમ્પલ બહુ, આ તમારા આઈડિયાઝ ક્યારેક તમને જ ભારે પડશે. હા જુઓ, મને આટલી શરદી છે ને મીરા બહુ, તો લવિંગ ને તુલસીનો ઉકાળો બહુ સારો એના માટે. તો મીરા બહુ, તમે મન માટે ઉકાળો બનાવી લાવો. અને નાની બહુને પગમાં તકલીફ છે ને, મોચ આવી છે ને, તો એના માટે હળદર અને મીઠાનો લેપ સારો. અને લજ્જા બહુ, તમે નાની બહુ માટે આ લેપ તૈયાર કરો. નાના મોટી બા, એટલું કઈ ખાસ દુખતું નથી મને, લેપની કોઈ જરૂર નથી. નાની બહુ, મૂડ માર વાગ્યો છે ને તો લેપ લગાવો તો સારું રહેશે. લજ્જા બહુ, લેપ તૈયાર કરવા જાઓ છો ને? મોટી બા, હવે આ પતિ પત્ની ની સેવા પણ અમારે કરવી પડશે. ના ના, એટલે ચિરાગના પપ્પા બીમાર હોય ને તો બધું મારે જ કૂટવું પડે છે, અને જો હું બીમાર હોઉં ને તો હું એમને ખડે પગે મારી સેવામાં જ રાખું. અમે પતિ પત્ની એકબીજાનું ફોડી લઈએ છીએ, બીજાને કામ સોંપતા નથી. હું લજ્જાવું, આઈડિયા સારો છે તમારો, પતિ પત્ની એમનું ફોડી લેશે. નાની બહુ, તમે મન માટે ઉકાળો બનાવો, અને મન, તમે નાની બહુ માટે લેપ બનાવો. ડિમ્પલ બહુ, તમને એક કામ સોંપું? હા હા બોલો ને મોટી બા. તમારે એ જોવાનું છે કે મન અને નાની બહુ બંને એકબીજાની કાળજી કરે છે કે નહીં. હા, અને મમ્મીજીની જેમ બધાની ચોકી કરવી એ તમારું ગમતું કામ છે મોટી બા.